विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफल भाग पहलो अहीं आज चैप्टर छे ए बोर्डनी परीक्षा में 4 मार्क नो पूछा छे, 1 मार्क नो टूंको सवाल अने 3 मार्क नो एक दाखलो। आ रीते 4 मार्क नो आ चैप्टर छे, एटले 1 मार्क नो टूंको सवाल आनी अंदर लगभग सूत्रों आवे छे, तो सूत्रों 1 मार्क नी अंदर पूछी काढशे अने 3 मार्क नो एक दाखलो तमने पूछी सके, एटले ध्यान राखजो बराबर। आना विषे तमे आगला धोरणमां वर्तुळना क्षेत्रफळ એટલે કે વર્તુળ સંબંધિત જે એના જે સૂત્રો હતા એ તમે આગળ ધોરણમાં શીખીને આવેલા છો, ફરીથી પાછી એનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈશું એટલે ખ્યાલ આવશે। આપણા રોજિંદા જીવનની અંદર વર્તુળનો પરિચય આપણને ખબર છે કે વર્તુળ એટલે કોને કહેવું, તો કે સાયકલનું પૈડું વર્તુળ છે, ગોળાકાર કેક, ગટરનું ઢાંકણું। ઘણી વખત આપણે જે વસ્તુની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવું પડે છે, આ પ્રકરણની અંદર આ પ્રશ્નના ઉકેલ શોધવા માટે પ્રયત્ન કરીશું અને શીખીશું। હવે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ, તો વર્તુળની પરિમિતિ કોને કહેવાય, તો વર્તુળની જે કિનારી વાળો જે ભાગ છે એ કિનારી વાળા ભાગની ટોટલી લંબાઈને આપણે વર્તુળની પરિમિતિ કહીશું। ત્રિકોણની અંદર આપણે પરિધ કહીએ છીએ અને વર્તુળની અંદર એ જ બાબતને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ, એટલે પરિમિતિ વર્તુળ માટે છે અને પરિધ શબ્દ તમારે ક્ષેત્રફળ ચોરસ કે લંબચોરસ એના માટે આપી દીધો હોય એ પ્રમાણે મુકાય છે। એટલે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે, એટલે પરિમિતિ કો કે પછી પરિઘ કો, પરિઘ તો બંને સરખું જ છે। પરિમિતિ એટલે બાઉન્ડ્રી, દાખલા તરીકે આ લંબચોરસ બોર્ડ છે, આ બોર્ડની પરિમિતિ આપણે શોધવી હોય તો પરિમિતિ એટલે અહીંથી શરૂ કરો, અહીંથી આની લંબાઈ, આ લાકડાની જે લંબાઈ છે તે અહીંથી આની લંબાઈ માપો, ઉપરની લંબાઈ માપો, આ બાજુની આ ટુકડાની લંબાઈ માપો અને નીચે અહીં લંબાઈ માપો, એટલે એ વર્તુળની પરિમિતિ કહેવાશે। જ્યારે અહીંયા આ લંબચોરસની પરિમિતિ કહેવાશે, જ્યારે કોઈ વર્તુળાકાર ભાગ હોય દાખલા તરીકે ટાયર છે, તો ટાયર નો આ વર્તુળ અહીંયા હું જે લીટી દોરેલો જે ભાગ લઉં છું એની ટોટલી લંબાઈ માપો અહીંયાથી, તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે। એટલે પરિઘ એટલે બાઉન્ડ્રી, કિનારી, વર્તુળની કિનારી એને આપણે પરિઘ તરીકે ઓળખીશું, અને ક્ષેત્રફળ એટલે વર્તુળની અંદર જે ઘેરાયેલો જે ભાગ છે એ ઘેરાયેલા ભાગને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીશું। એટલે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ, વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે એ આપણે જાણીએ છીએ, વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય છે, એટલે વર્તુળનો પરિઘ અને વ્યાસ એટલે વર્તુળ વાળા ચેપ્ટર ની અંદર આપણે જોઈ ગયેલા છીએ, આગળનું જે ચેપ્ટર આપણે વર્તુળ વાળો ચેપ્ટર હતો એની અંદર વ્યાસની વ્યાખ્યા લીધેલી કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહેશું। તો પરિઘનું જે સૂત્ર છે એ પરિઘનું સૂત્ર 2πr એટલે પરિઘનું સૂત્ર થશે 2πr અને વ્યાસ જે છે એને આપણે ડાયામીટર d કહીશું અથવા એને 2πr પરિઘ અને d ની જગ્યા ઉપર જો ત્રિજ્યાના સ્વરૂપમાં લખીએ તો 2r થશે, અહીંયા 2 અને r r ઉડી જશે એટલે π ની કિંમત મળશે, એટલે π
पाई એટલે વર્ગ ભાગ્યા વ્યાસ એ રીતે આપણે લઈ શકાય। પાઈ એક અસમય સંખ્યા છે, સામાન્યતઃ પાઈ ની કિંમત આપણે 22/7 લઈએ છીએ અથવા 3.14 લઈએ છીએ। આની કિંમત આપણે 22/7 અથવા 3.14। પાઈ ખરેખર કેવી કિંમત છે? કારણ કે જો કોઈ એવા એક્ઝામ્પલ ની અંદર પાઈ ની કિંમત 22/7 લેવાની કહી હોય તો છેદ સરળતાથી ઉડી જાય એવી પરિસ્થિતિ હોય, અથવા તમને 3.14 લેવાનું કહ્યું હોય તો 3.14 પ્રમાણે છેદ ઉડી જતો હોય, એટલે તમારા ફાયદા માટે હોય છે। એટલે આપણે જે પાઈ ની કિંમત કહી હોય એ કિંમત પ્રમાણે દાખલાની ગણતરી પૂર્ણ કરવાની। એટલે જો કઈ કોઈ જગ્યાએ તમને કોઈ ઉલ્લેખ જ ના કરેલો હોય તો પાઈ ની કિંમત 22/7 લઈ લેવાની, અને ઉલ્લેખ કરેલો હોય કે પાઈ બરાબર 3.14 લો તો આપણે 3.14 લઈ અને એનો જવાબ લાવી શકીએ। એટલે અહીંયા આ સમગ્ર ચેપ્ટર ની અંદર પાઈ ની કિંમત 22/7 નો ઉપયોગ કરીશું એ પ્રમાણે મળશે। એટલે અહીંયા આપણે વાત કરીએ પરિઘ, તો પરિઘ નું સૂત્ર 2πr અથવા પાઈ ડી લખાશે। ડી એટલે ડાયામીટર, વર્તુળ નો વ્યાસ, ડી એટલે 2r, ડી બરાબર 2r થશે, ડી બરાબર એને શું કહીશું આપણે વ્યાસ, ને બે કૌંસમાં ત્રિજ્યા એટલે વ્યાસ થશે પાઈ ડી। વર્તુળ નો પરિઘ 2πr થાય અથવા પાઈ ડી થશે। ત્યાર પછી વર્તુળ નું ક્ષેત્રફળ, ડાયરેક્ટ તમારે પાઈ ડી નો ઉપયોગ કરવો હોય તો પાઈ ડી સ્ક્વેર છેદમાં 4 એવું મૂકી દો તો તમને પાઈ આર સ્ક્વેર પ્રમાણે જવાબ મળી જાય। એટલે ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર એ રીતે આપણે લઈ શકીએ। આર બરાબર અહીંયા લઈએ તો ત્રિજ્યા કહેવાશે, આર બરાબર ત્રિજ્યા લેવાશે, એટલે પાઈ ની કિંમત આપણે એ રીતે લઈ શકાય। હવે આપણે અર્ધ વર્તુળ ની વાત કરીએ, અર્ધ વર્તુળ, અર્ધ વર્તુળ વિભાજન થાય, તે દરેક ભાગને અર્ધ વર્તુળ કહેવાશે, અર્ધ વર્તુળ કહેવાશે। એટલે અર્ધ વર્તુળ વ્યાસના કોઈ પણ વર્તુળનો કોઈ પણ વ્યાસ વર્તુળને બે સમાન ભાગમાં વિભાજન કરે છે, આ દરેક ભાગને અર્ધ વર્તુળ કહીએ। અર્ધ વર્તુળ ની પરિમિતિ, અર્ધ વર્તુળ ની પરિમિતિ, પરિમિતિ એટલે આ ભાગ થયો એ બી, આ વ્યાસ અને આ અર્ધ વર્તુળ નું જે કિનારી વાળો જે ભાગ છે એ કિનારી વાળા ભાગનું અડધું,
એટલે અર્ધ વર્તુળની પરિમિતિ બરાબર વ્યાસ પ્લસ પરિઘ છેદમાં બે વ્યાસ અને પરિઘ એટલે વ્યાસને બરાબર 2r લઈએ પરિઘનું સૂત્ર 2πr છેદમાં બે લઈએ આ બે બે ઉડી જશે એટલે અહીંયા જે કિંમત આવે તો એને આપણે પાઈ આર પ્લસ 2r આ વર્તુળની પરિમિતિ થશે પરિમિતિ એટલે અર્ધ વર્તુળની પરિમિતિ બરાબર પાઈ આર પ્લસ 2r આ રીતે લઈ શકાય ત્યાર પછી અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ આખા વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ નું અડધું એટલે 2πr એટલે 2πr છેદમાં 2 પાઈ પાઈ ટુ ઉડી જશે એટલે સૂત્ર કયું આવશે પાઈ આર આ સૂત્ર તમારે બરાબર ઉપરની અંદર યાદ રાખવાના અહીંયા અર્ધ 2πr એટલે વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા આપણે ભૂલ થઈ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે પાઈ આર સ્ક્વેર છેદમાં 2 એટલે 1/2 પાઈ આર સ્ક્વેર અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ આપણે આ રીતે લઈ શકાય હવે અર્ધ વર્તુળ પછી વર્તુળનો ચતુર્થાંશ વાળો ભાગ લઈએ તો ચતુર્થાંશ વાળો ભાગ એની પરિમિતિ જોઈએ હવે અર્ધ વર્તુળ ના સૂત્રો જોયા પછી હવે વર્તુળના ચતુર્થ ભાગ ચોથો ભાગ વર્તુળનો ચોથો ભાગ લઈએ આ વર્તુળ છે એ વર્તુળનો આ રીતે ચાર ભાગ કરી દઈએ એટલે એક ભાગ આ રીતે જે ભાગ થયો એને આપણે ચતુર્થાંશ વર્તુળનું ચતુર્થાંશ વર્તુળનું ચતુર્થાંશ કહેવાશે એ વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ છેદમાં 4 તો વર્તુળનો પરિઘ માટેનો સૂત્ર 2πr છેદમાં 4 છેદ ઉડી જશે એટલે પાઈ આર છેદમાં 2 એ રીતનું પરિમિતિ મળી શકે પાઈ આર એટલે પરિમિતિ આટલી થઈ પછી હજુ એની અંદર પછી થોડું ઉમેરવાનું આવશે અને આ વર્તુળનું પરિઘ પ્લસ આપણે 2r બે ત્રિજ્યા લેવી પડશે એટલે બે ત્રિજ્યા એટલે અહીંયા આપણે વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr છેદમાં 4 પ્લસ 2r અહીંથી આપણે છેદ ઉડી જશે એટલે પાઈ આર છેદમાં 2 પ્લસ 2r એટલે પાઈ આર છેદમાં પાઈ આર છેદમાં 2 બરાબર 2r એ પ્રમાણે મળશે અને વર્તુળના ચતુર્થાંશ વર્તુળના ચતુર્થાંશ ચતુર્થાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં 4 વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છેદમાં 4 આ રીતનું આવશે 1/4 એટલે 1/4 પાઈ આર સ્ક્વેર આ રીતે આપણે લઈ શકાય ત્યાર પછી કંકણાકાર કંકણાકાર એટલે શું બે વર્તુળોનો જે સામાન્ય ભાગ આવે સમકેન્દ્રી વર્તુળોમાં એને આપણે કંકણાકાર તરીકે ઓળખાશે કંકણાકાર એટલે
समकेंद्री वर्तुळो C1 અને C2 વચ્ચે ઘેરાયેલા ભાગને કંકણાકાર કહેવામાં આવે છે એટલે કંકણાકાર એટલે આ એક વર્તુળ છે બીજું વર્તુળ આ રીતનું લઈએ અને એમાં જે આ જે ઘેરાયેલો ભાગ છે એને આપણે કંકણાકાર તરીકે ઓળખીશું બે સમકેન્દ્રી વર્તુળો C1 અને C2 વચ્ચે ઘેરાયેલા ભાગને કંકણાકાર તરીકે ઓળખાશે તો કંકણાકારનું ક્ષેત્રફળ કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર વર્તુળ મોટા વર્તુળ C1 વર્તુળ વર્તુળ C1 નું ક્ષેત્રફળ માઇનસ વર્તુળ C2 નું ક્ષેત્રફળ એટલે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે અહીંયાથી આ જે વર્તુળ થયું એને આપણે C1 કહીશું અને આ વર્તુળ થશે એને આપણે C2 કહીશું એટલે પાઈ આર કેપિટલ માં રાખીએ પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર એટલે આ કેપિટલ પ્રમાણે ત્રિજ્યા આવશે અને આ સ્મોલ પ્રમાણે ત્રિજ્યા આવશે એટલે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર પાઈ ને કોમન કાઢી લો તો આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર આ કંકણાકારનું ક્ષેત્રફળ થશે હવે આર કેપિટલ આર માઇનસ સ્મોલ આર બરાબર એને કંકણાકારની પહોળાઈ કહેવાશે કંકણાકાર ની પહોળાઈ એટલે આ જે ભાગ થયો આ C1 માઇનસ C2 એટલે ભાગ કેટલો બાકી રહ્યો આટલો ભાગ બાકી રહ્યો એ પહોળાઈ કહેવાશે પહોળાઈ પહોળાઈનો ભાગ કહેવાશે એટલે વર્તુળાકાર પૈડાએ એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય એટલે વર્તુળાકાર પૈડું હોય તો એને એક પરિભ્રમણ કરે એટલે સમજવું કે એક પરિઘ જેટલું અંતર કાપ્યું છે એમ કહેવાશે એટલે 2πr તરીકે ઓળખાશે અને આના ઉપર આધારિત થોડા ઝડપ વિશેના દાખલા આપેલા હોય તો ઝડપને આપણે સેન્ટીમીટર થી કિલોમીટર માંથી મીટરમાં ફેરવવા હોય તો એને 1000 વડે અને કલાકને સેકન્ડમાં ફેરવવી હોય તો કલાકની સેકન્ડ 3600 એટલે 1000 છેદમાં 3600 સેકન્ડ લઈ અને એ પ્રમાણે એની કિંમત મૂકી શકાય એટલે અહીંયા આની અંદર સૂત્રો વિશેની આપણે ચર્ચા કરી અને એની પર આધારિત આપણે સ્વાધ્યાય 12.1 પછીના ભાગની અંદર લઈશું. અસ્તુ.